હેલો, ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. નિરંજનની ડીએલએસ સિસ્ટમમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વિષય શીખશું. તો સૌ પ્રથમ પહેલાં રફનોટ કાઢો. તો આજે રફનોટ કાઢ્યા બાદ સૌ પ્રથમ લખો વિષય ગુજરાતી. આજનો આપણો વિષય ગુજરાતી. ત્યારબાદ કોર્નર ઉપર લખો અહીંયા સાઈડમાં તારીખ 18/1/22. આજનો વાર મંગળવાર. ત્યારબાદ હેડિંગ બાંધો કઈથી કઈ સુધીનો કક્કો. તો આજે આપણે કઈથી કઈ સુધીનું, કને બે માત્રા કઈ, કને બે માત્રા ખઈ સુધીનો કક્કો શીખીશું. તો સૌ પ્રથમ 5 લાઈન ડ્રો કરો બધા. એકદમ સીધી લાઈન ડ્રો કરતા બધાએ ઘરે શીખી જવાનું છે, જાતે જ કરવાની. તો સૌ પ્રથમ વ્યંજનનો પહેલો અક્ષર ક, કને બે માત્રા કઈ, કઈ, ત્યારબાદ ગઈ. આમ લખતા જશો અને બોલવાનો અભ્યાસ કરતા જશો. ગઈ, ચઈ, ત્યારબાદ છઈ, જઈ, ઝઈ, ટઈ, ત્યારબાદ ઠઈ, ત્યારબાદ ડઈ, દઈ, હણઈ, તઈ, થઈ. આપને ખબર જ છે કે ત પછી થ આવે, થ પછી દ આવે. તો એવી રીતે માત્રાવાળા શબ્દ બોલીને આપણે એવી રીતે અભ્યાસ કરવાનો છે. તો થ પછી દઈ, દઈ, નઈ, પૈ, ફઈ. ફ પછી શું આવશે? તો કે બ. બને બે માત્રા બઈ, ભઈ, મઈ, યઈ, રઈ, લઈ, વઈ, સઈ, શઈ, શઈ, હઈ, અડઈ, ક્ષઈ, જ્ઞઈ. આવી રીતે આપણે બધા અક્ષરમાં બે માત્રા સાથે બોલવાનો અભ્યાસ કરવાનો છે. કઈ, ખઈ, ગઈ, ઘઈ, ચઈ, છઈ, ઝઈ, ઝઈ, ટઈ, ઠઈ, ડઈ, ઢઈ, હણઈ, તઈ, થઈ, દઈ, ધઈ, નઈ, પૈ, ફઈ, બઈ, ભઈ, મઈ, યઈ, રઈ, લઈ, વઈ, સઈ, શઈ, શઈ, હઈ, અડઈ, ક્ષય, નઈ. આવી રીતે આપણે બોલવાનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ તેના શબ્દ લખીશું. તો સૌ પ્રથમ વચ્ચે લાઈન ડ્રો કરો. લખો શબ્દ. તો સૌ પ્રથમ લખો, આપણે લખતા જશું અને વાંચતા જશું. લખો વૈભવ. ત્યારબાદ લખો નૈયા. ત્યારબાદ લખો શૈશવ. ત્યારબાદ લખો કૈલાશ. ત્યારબાદ લખો છૈયા. ત્યારબાદ લખો નૈષધ. ત્યારબાદ લખો તેલ ચિત્ર. ત્યારબાદ લખો પૈસાદાર. ત્યારબાદ લખો સૈનિક. ત્યારબાદ લખો ચૈત્ર. ત્યારબાદ લખો વૈદરાજ.
ત્યાર બાદ લખો ઐરાવત, ત્યારબાદ લખો વૈવાહિક. આવી રીતે લખતા જાઓ અને વાંચતા જાઓ. ત્યારબાદ લખો નૈતિકતા. ત્યારબાદ લખો ઐરાવત. ત્યારબાદ લખો વૈજ્ઞાનિક. ત્યારબાદ લખો ભૈરવ. ત્યારબાદ લખો ભૈયા. ત્યારબાદ લખો મૈયા. આવી રીતે આપણે શબ્દનો લખવાનો અને વાંચવાનો અભ્યાસ કરવાનો છે. તો ઘરે રોજ લખતા અને વાંચતા રહેવું અને તેનો અભ્યાસ કરતા રહેવું. બસ અસ્તુ.